નમસ્કાર જય વંદે માતા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ છીએ ભારતીય બંધારણ સિરીઝમાં લાસ્ટ ટાઈમ આપણે પ્રસ્તાવ સુધી પહોંચ્યા હતા લાસ્ટ આપણે જે પ્રસ્તાવ જોયો હતો એ તો ધન્યવાદ પ્રસ્તાવ એની પછી આપણે બે ઇન્ફોર્મેશન જોવાની હતી પ્રસ્તાવને લઈને પ્રસ્તાવ પછી આપણે જવા છું સંસદીય સમિતિ ઉપર તો એની આપણે માહિતી જોવાની છે સૌથી મહત્વની બાબત બરાબર જેનો આ એક ટૂલ તરીકે ઉપયોગ કરે છે પ્રિસાઇડિંગ ઓફિસર એ છે ગિલોટ ગિલોટિન પ્રસ્તાવ હું ગિલોટિન પ્રસ્તાવ છે શું હવે ધ્યાનથી સમજો બિલવાળા ટોપિકમાં નાણાકીય અને નાણાં બિલ આ બે બિલમાં દિવસોની જોગવાઈ કરેલ છે સ્પષ્ટતા ક્લિયર કર સમજો નાણાં બિલ નાણાં બિલ હોય એની દિવસની લિમિટ હોય નાણાકીયની પણ હોય સૌથી ઓછી હોય નાણાં નાણાં બિલની બરાબર મની બિલ જે હોય કારણ કે સરકારે એમાં પૈસા માગી લાવો એટલે સરકારને ટાઈમસર પૈસા મળવા જરૂરી છે પૈસા મળે તો સરકાર આગળનું કામ કરી શકતી એ રીતે તો કોઈ કારણોસર જે બિલ બનવાની જે પ્રક્રિયા છે એમાં આપણે જોઈએ ત્રણ વાંચન થાય પ્રથમ વાચન દ્વિતીય વાચન તૃતીય વાચનમાં વોટિંગ થાય એક સદનમાંથી પાસ થાય પછી બીજા સદનમાં જાય ત્યાં પણ ફરીથી ત્રણ વાંચન થાય સમયની જે દિવસો હોય બરાબર દિવસોની જે લિમિટ હોય એમાં આખરી દિવસો સુધી આવે એમ હોય અને એ સમય સુધીમાં કંઈક ને કંઈક અધ્યક્ષને અથવા પ્રિસાઇડિંગ ઓફિસરને લાગે કે ભાઈ આ બિલ ટાઈમ જે આપેલો હોય બિલનો પાસ થવાનું એમાં પાસ નહીં થાય તો બિલની ચર્ચા અટકાવી દે જ્યાં પણ હોય ત્યાં ચર્ચા અટકાવીને મતદાન કરાવે વોટિંગ પાસ કરાવવા માટે બિલને તો એના માટે જે ચાલુ પ્રક્રિયા હોય એને અટકાવવા માટે એ ગિલોટીન પ્રસ્તાવ લાવે કે ભાઈ આપણે વ્યર્થ અથવા વધારે આપણી પાસે સમય નથી રહ્યો અને વધારે સમય બરબાદ ન થાય એના માટે આ પ્રસ્તાવ લાવવામાં આવે છે અધ્યક્ષ લાવતા હોય છે બરાબર અને વોટિંગ કરાવતા હોય છે વોટિંગ થઈ જાય એટલે પછી પ્રસ્તાવ પાસ થવાનું હોય પણ વોટિંગ કરાવવા પહેલા બરાબર ચર્ચાનો અંત કરવો જરૂરી છે તો અંત કરવા માટે એ ગિલોટીન પ્રસ્તાવનો ઉપયોગ કરે છે વિશેષ પાવર સમજો કે કોઈ ચર્ચા બહુ ચાલે છે બહુ ચાલી બહુ ચાલી તો એ ચર્ચાને અટકાવી દે કારણ કે ચર્ચા ચાલ્યા કરશે એનું રિઝલ્ટ નહીં આવે કે ભાઈ જે સમય મર્યાદા છે સમય મર્યાદામાં જયારે પૂર્ણ નહીં થતું હોય ત્યારે આ વસ્તુ કરવામાં આવશે ગિલોટીન પ્રસ્તાવ પછી છે કાપ પ્રસ્તાવ આપણે જયારે અનુદાનની માંગણી કરવામાં આવશે બરાબર ગ્રાન્ટની માંગણી કરવામાં આવશે ત્યારે વિરોધ પક્ષના વિરોધ પક્ષ અથવા વિરોધ પક્ષના નેતા દ્વારા લાવવામાં આવશે ત્રણ પ્રકારના કાપ હોય છે નામ આધારિત જ છે બરાબર નીતિ કાપ મતલબમાં સરકારે કોઈ નીતિ બનાવેલી હોય એક બિલની અંદર એક નીતિ હોઈ શકે છે એક થી વધારે નીતિ હોઈ શકે છે નીતિ મતલબમાં ઉદ્દેશ્ય કે ભાઈ એક બિલમાં લાડ બધા મલ્ટિપલ ફંક્શન એ હોય તો એની અંદર કોઈ પર્ટિક્યુલર નીતિ અથવા આખે આખી જે પોલિસી હોય બરાબર એમાં કાપ મૂકે અથવા આર્થિક કાપ મૂકે આર્થિક કાપ મતલબમાં પૈસાની માંગણી કરી છે દાખલા તરીકે એક લાખ રૂપિયા માંગ્યા હોય બરાબર તો એમાં કેટલા કાપ મૂકવાનું મૂકે એક રૂપિયા થી શરૂ થઈને ગમે એટલા સુધી કાપ મૂકી શકે છે પછી આવશે સાંકેતિક કાપ બરાબર સાંતે હવે એક એક કાપ પાસ થતા નથી એક એક કાપ પાસ થતા નથી કારણ કે આમાંથી કોઈ પણ એક કાપ પાસ થઈ જાય એનો મતલબ સરકાર મેજોરિટી હોય બેઠી છે વોટિંગ થાય તો હા વિરોધ પક્ષના નેતા કોઈ માંગ કરે છે કે ભાઈ આ વસ્તુ અયોગ્ય છે દેશના હિતમાં નથી ખોટો ખર્ચો છે તો એ બાબતે જે સરકારના પક્ષના જે લોકો હોય એ સ્વૈચ્છિક રીતે કોઈ વસ્તુ દૂર કરી દે તો વસ્તુ અલગ છે પણ વિરોધ પક્ષના નેતા વિરોધ પક્ષના નેતા જેટલા પણ હશે એ નેતા એને દૂર કરાવી શકશે નહીં દૂર કરવાનો મતલબ શું થઈ ગયો મતલબ સરકાર મેજોરિટીમાં નથી રહી એવું સાબિત થશે તો આનું બેક ટુ બેક નો કોન્ફિડન્સ મોશન આવશે અને એમાં સરકાર પડી જવાના ચાન્સીસ રહી એટલે જે કાપ પ્રસ્તાવ છે કાપ પ્રસ્તાવ જ્યારે પણ સરકાર સંચિત કોઈ વધારાની માંગ અનુદાન બરાબર બરાબર જે બજેટ બજેટ હોય પછીનું કોઈ ચાલુમાં વધારાની ગ્રાન્ટ હોય ખર્ચો મતલબ આપેલો હોય એનાથી વધારે થઈ ગયો હોય અને પૈસા ઘટ્યા હોય પછી માંગતા હોય ત્યાં ત્રણ પ્રકાર કોઈ પણ એક કાપ લાવી શકાય છે મેં કીધું એ રીતે આ વસ્તુ ખાલી એક સમય માંગશે સંસદની કાર્યવાહીમાં અનુદાન માંગવાની એનાથી વધારે કઈ બરાબર વોટિંગ થશે તો વોટિંગ થશે તો જે સત્તાધારી પક્ષ હશે એના વોટ વધારે હશે એટલે કાપ લાગુ પડશે નહીં હા જે સરકારમાં જે સરકાર છે એ પોતાની વિવેક બુદ્ધિ અનુસાર જે સામે વાળો વ્યક્તિ કહે છે ને એની વાત સાચી હોય અને માની લે તો વસ્તુ આખી અલગ છે હવે આવે છે કાયદો બને છે કઈ રીતે તો કાયદા બનવાની પ્રોસેસ આપણે આપણા બંધારણીય લેક્ચર સિરીઝના પહેલા લેક્ચરથી આપણે હંમેશા કરીએ છીએ કે કોઈ પણ ખરડો બરાબર વિધેયક બિલ લાવવામાં આવશે બિલ કોઈ પણ ગૃહમાં લાવી શકાય છે લોકસભામાં લાવી શકાય છે રાજ્યસભામાં લાવી છે સામાન્ય આપણે વાત કરી છે કારણ કે સામાન્ય ખરડા વધારે હશે લોકસભામાંથી પાસ થશે તો એને રાજ્યસભામાં મોકલવાનું મળશે રાજ્યસભામાંથી પાસ થશે તો લોકસભામાં મોકલવાનું છે બંને સદનમાંથી પાસ થશે પછી આપણે મોકલશું પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ એમાં સાઈન કરશે બરાબર પ્રેસિડેન્ટ સાઇન કરશે એટલે બની જશે એક્ટ બરાબર બિલમાંથી એક્ટ બનવાની ઘટના આનો મેં તમને જે પ્રાથમિક સમજ આપી હતી એ હતું કે જ્યાં સુધી બિલ સંસદમાં છે ત્યાં સુધી જ્યાં સુધી સંસદમાં છે ત્યાં સુધી બિલ છે જેવું સંસદની બહાર નીકળશે એટલે શું થઈ જશે ખરડો થઈ જશે એક્ટ થઈ જશે ઓકે એક્ટ થઈ જશે બિલમાંથી એક્ટ થઈ જશે આ થઈ ગઈ નોર્મલ ડિસ્કશન સમજદારી માટે બરાબર ક્લાસ થ્રી વાળા વિદ્યાર્થી માટે એટલી સમજ ઇનફ છે આથી વધારે હવે આની અંદર ત્રણ આપણે વાંચનની વાત આવે પ્રથમ વાંચન જેમાં જે કોઈ બિલ હોય બરાબર એને ઇન્ટ્રોડક્શન આપવામાં આવે રજૂ કરવામાં આવે એની અંદર શું શું જોગવાઈ છે જે પણ રજૂ કરતા મંત્રી હોય દરેક ડિટેલ જણાવે પછી આવે સેકન્ડરી બરાબર દ્વિતીય વાચન તો આની અંદર ડિબેટ થાય આની અંદર ડિબેટ થાય કે ભાઈ આમાં શું સારું છે આવું શા માટે કરવું જરૂરી છે કેટલો ખર્ચો થશે દરેક બાબત એ ટુ ઝેડ એમાં જે પણ પ્રાવધાન હોય હવે આની અંદર આ પ્રાવધાનની અંદર બરાબર એક તમે કોઈ પણ અગત્યના બિલની ચર્ચા કરી છે દાખલા તરીકે આપણે એગ્રીકલ્ચર બિલ લઈ લઈએ કે ભાઈ ખેતીવાડી રિલેટેડ કોઈ બિલ છે તો ખેતીવાડી રિલેટેડ એક પાર્લામેન્ટ્રી કમિટી હશે પાર્લામેન્ટરી સમિતિ હશે એને રેફર કરવામાં આવે કે ભાઈ તમે જુઓ કે આની અંદર જે જે જોગવાઈ કરેલી છે યોગ્ય છે કંઈ કંઈ ફેરફાર કરવું જોઈએ તો અહીંયા એ એક્સપર્ટને મોકલવામાં આવે પાર્લામેન્ટરી સમિતિ એ એક્સપર્ટ સમિતિ હશે જેમાં વિશેષજ્ઞ હશે બરાબર જે ખેતી રિલેટેડ ઇન્ફોર્મેશન આ ખાલી ઉદાહરણ તરીકે આપણે ખેતી રિલેટેડ જોઈએ આની સિવાય દરેક ડિપાર્ટમેન્ટના જે પણ દરેક ડિપાર્ટમેન્ટ જે રાજ્યમાં હોય છે એની એક સમિતિ હોય છે તો એ સમિતિને મોકલવામાં આવે એ એની ભલામણો કરે પછી એ ભલામણો માનવા માટે સરકાર બંધાયેલી નથી માનવા માટે સરકાર બંધાયેલી નથી પણ આપણે જો એને એક વખત રેફર કરવા આપ્યું હોય તો એ આની અંદરની જે સારી સારી બાબત છે બરાબર એ એને ઉજાગર કરશે ને કોઈ ખામી રહી ગઈ હોય તૂટી રહી ગઈ તો એને દૂર કરવાનું કામ કરશે તો હવે આપણો આની પછીનો જે ટોપિક છે એ છે સંસદીય સમિતિ અને સંસદીય સમિતિનો રોલ ક્યાં છે સમજાવવા માટે મેં તમને અહીંયા કીધું હા હવે સંસદીય સમિતિને આપવું કે નું આપવું એ પણ સરકારની મરજી હોય છે એ પણ સરકારની મરજી હોય છે અત્યારે કરણ સરકાર નથી આપતી બરાબર કારણ કે એનું માનવું એવું છે કે અમે જે બનાવીએ છીએ બરાબર છે અમારે સંસદીય સમિતિને આપવાની જરૂર હોતી નથી તો સંસદીય સમિતિની હું તમારી સાથે વાત કરું તો સંસદીય સમિતિ મુખ્યત્વે બે પ્રકારની હોય છે એક હશે સ્થાયી સમિતિ નામ ઉપરથી ખ્યાલ આવી જશે અને એક આની સિવાયની જે છે એ અસ્થાયી સમિતિ સ્થાયી સમિતિ મતલબ તે કાયમી હશે હશે અને સંસદીય પ્રક્રિયામાં સભ્યને ચૂંટવામાં આવશે સમિતિ બનાવવા માટે લોકસભા રાજ્યસભા બંનેના ભેગા હશે ખાલી લોકસભાની હશે ખાલી રાજ્યસભાની હોઈ શકે છે બંનેની જોઈન્ટ એ હોય શકે છે સ્થાયી સમિતિ મતલબ એવું હમ હંમેશા સમજવાનું સદન કામ કરે છે મતલબ એ સમિતિ હશે જ એને સ્થાયી કહેવાય બરાબર એને આપણે કોઈ દિવસ પૂર્ણ કરશું નહીં મુખ્ય સ્થાયી સમિતિમાં છ ભાગ છે મેઈન છ ભાગ એને આપણે હમણાં મહત્વ જોયું અને એના પેટા પ્રકાર પ્રમાણે ટોટલ પિસ્તાલીસ સમિતિ છે બરાબર અને પિસ્તાલીસ સમિતિમાં અલગ અલગ સભ્યો હશે એક સભ્યો એકથી વધારામાં રહી શકે છે એવી જોગવાઈઓ છે પણ જે આપણે આપણે એવું માનીએ છીએ કે ભાઈ સંસદ સભ્યની સંસદની અંદર અત્યાર સુધીની આપણે જે કાર્યવાહી જોઈ એ કાર્યવાહીમાં આપણે શું જોયું કે ભાઈ એક તો ઇલેક્શન જીત છે બરાબર ઇલેક્શન જે રીતે જીતે લોકસભા લોકસભા રાજ્યસભા તો રાજ્યસભા રાજ્યસભાના જે એમપી હશે રાજ્યસભામાં બેસશે કામકાજ કોનું સારું હશે તો પ્રાઇમ મિનિસ્ટર અને કેબિનેટ મિનિસ્ટર ને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એટલા લોકો મંત્રી હશે ને એ જ બધું કામ કરશે બાકીના લોકો ખાલી વોટ આપશે અત્યાર સુધી તો આપણે એટલું જ જોયું છે પણ હવે હું તમને જે જણાવું છું એમાં તમને ખ્યાલ આવશે કે આ જેટલી પણ સંસદીય સમિતિ છે દરેક સંસદીય સમિતિનું એક વિશેષ મહત્વ છે અને અને સંસદીય સમિતિ સંસદની કાર્યવાહીને સરળ બનાવવામાં વધારે ઉપયોગી થઈ શકે દેશના લોકો માટે એ રીતે મહેનત કરતી હોય છે આ બધી બધી સંસદીય સમિતિ બધી કામની નથી એમાંથી જે કામની છે તમારા માટે દરેક આપણે જો કે આ માહિતી બધા કોમ્પિટિટિવ એક્ઝામ માટે કોમન ચર્ચા કરીએ છીએ તો જે અગત્યની છે બરાબર એક આપણે જોઈશું જેમાં જે ક્લાસ થ્રી એ એક્ઝામ ની તૈયારી કરતા એ વિદ્યાર્થી માટે કેટલી કામ છે પછી આપણે જોશું ક્લાસ વન ટુ જીપીએસસી ક્લાસ વન ટુ અને યુપીએસસી બરાબર યુપીએસસી માટે બધું જ આપણે ઇન્ફોર્મેશન કરવાનું છે અને હું તમારું કામ લગભગ સરળ કરી દેશ આમાંથી જે પૂછાતી માહિતી છે મોસ્ટ ઓફલી કેસમાં જે સંસદીય સમિતિ નામ છે ને એ જ એનું કામ છે ખાલી એક એડિશનલ ઇન્ફોર્મેશન યાદ શું રાખવાનું છે એ છે એમાં સભ્યો લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી કેટલા કેટલા સભ્યો છે કુલ કેટલા સભ્યો છે એની એક તમારી પાસે હંમેશા લિસ્ટ હોવી પડે કે જો કોઈ અલગથી પૂછાઈ ગયું સેમાં ફિલિમ્સમાં એમસીક્યુમાં તો તમને ખબર હોય જે પૂછાય છે એની લિસ્ટ આપણે ચર્ચા અહીંયા જોઈ લેશું જે નથી પૂછાતું એનું લિસ્ટ હું તમને લેક્ચરના અંતમાં બરાબર ખાલી સંસદીય સમિતિ સમિતિ એમાં જે અગત્યની છે એની ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે અસ્થાયી સમિતિ જોશું બરાબર ખાસ સમિતિ અસ્થાયી સમિતિ મતલબમાં જેનું આપણે કામ હશે ત્યારે આપણે બરાવશું બરાબર જેવું કામ પૂરું થઈ જશે જે પણ એના કામ સોંપવામાં આવેલું છે એ કામ પતી ગયું પછી એનો વિરામ થઈ જશે બરાબર એને એડહોક બરાબર અથવા અસ્થાયી અથવા ખાસ સમિતિ કહેવાય કે આપણે બહુ જરૂરી લોકસભામાંથી બનાવી શકીએ છીએ આપણે ખાલી રાજ્યસભામાંથી લોકસભા અને રાજ્યસભા ભેગી પણ બનાવી શકીએ છીએ કાયમી મતલબમાં હંમેશા કાર્યરત રહેશે સદન હશે કાર્યરત રહેશે અસ્થાયી મતલબમાં એની જરૂર હશે ત્યારે આપણે એનું ગઠન કરશું પછી એનું જેવું એનું કામ પતિ જશે પછી આપણે એને દૂર કરશું સૌથી પહેલા જોઈએ છ સ્થાયી સમિતિ આ સમજાવવા માટે અહીં આપેલી છે કાયમી અને અસ્થાયી બરોબર કાયમી અને અસ્થાયી આ રીતે તમે પાર્ટીશન કરી શકો છો લાસ્ટ આપણે જે જોશું એટલે તમને ખ્યાલ તો છ નાણાકીય સમિતિ વિભાગીય સમિતિ બરોબર ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી જે કહેવાય મતલબ આની અંદર એ પાછી સબ ટાઈપ છે આની અંદર ત્રણ છે એ રીતે થઈને ટોટલ પિસ્તાલીસ થશે સ્થાયી સમિતિની અંદર તપાસ સમિતિ નિયંત્રણ સમિતિ બરોબર ગૃહદેહિક કામકાજ સંબંધિત સમિતિ ગુરુ વ્યવસ્થા સમિતિ નામ ઉપરથી કામ ખબર તો તપાસ સમિતિનું કામ શું છે તપાસ કરશે જે પણ વસ્તુ તપાસ કરવાની એને આપવામાં આવશે તપાસ કરશે નાણાકીય સમિતિ નાણાકીય જે સંમતિ છે બરાબર એ આપણા માટે મોસ્ટ એમ્પી છે એમાં ત્રણ છે મુખ્ય એક છે જાહેર હિસાબ સમિતિ પબ્લિક એકાઉન્ટ કમિટી અંદાજ સમિતિ એસ્ટીમેશન કમિટી એન્ડ જાહેર સાહસ સમિતિ બરાબર કમિટી ઓન પબ્લિક અંડરટેકિંગ તો વન બાય વન દરેકે દરેક જોઈએ અગત્યની છે એટલે જે અગત્યનું હશે એ તમને અહીંયા થિયરીમાં કરવામાં આવશે બાકી બધી ઇન્ફોર્મેશન હશે જેનું ગઠન ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસ એના દ્વારા કર્યું હતું અને ઇફેક્ટિવ ઓગણીસો એકવીસમાં થઈ હતી અને હજી કાર્યરત છે આની અંદર ટોટલ બાવીસ સભ્યો છે ટોટલ ટોટલ યાદ રાખણ છે ટોટલ એટલે કુલ સભ્યો કેટલા છે તો ટોટલ બાવીસ સભ્યો છે જેમાં પંદર લોકસભાના છે અને સાત રાજ્યસભાના છે આનો કાર્યકાળ એક વર્ષનો હોય છે કાર્યકાળ એક વર્ષનો હોય છે આ સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના નેતા હોય છે વાર્ષિક હિસાબોની તપાસ કરવાનું મુખ્ય કાર્ય કરે હવે આ વાર્ષિક હિસાબો કયા છે તો જે એન્યુઅલ સ્ટેટમેન્ટ હશે બરાબર મતલબ એક હશે બજેટ બજેટની અંદર સરકારે પ્રાવધાન કરીએ કંડિશન ધ્યાનથી સમજો બજેટ હશે બજેટની અંદર સરકારે માંગ કરેલી હશે શેની પૈસાની શેના માટે કાર્ય કરવા માટે સરકાર બજેટમાં જે પણ પૈસાની માંગ કરે છે એ મોસ્ટ ઓફલી પ્લાન સ્ટ્રકચર હોય છે કે ભાઈ અમારે શું પ્લાન છે અમારું બરાબર કેટલો જીડીપી કેટલી રહેશે એમાંથી ટેક્સ કલેક્શન કેટલું આવશે બરાબર સરકારે ખર્ચ શું કરવાના છે પ્લાન એટલે મતલબ ફિક્સ જ હોય આપણે વર્ષોથી સરકાર ચલાવી છે એટલે આપણને અમુક તો ખબર જ હોય કે આટલા ખર્ચા તો થવાના જ છે બરાબર જેમ કે પરિવારમાં જે પિતા હોય બરાબર એને ખબર હોય કે આ મહિનામાં કેટલા વાર તહેવાર છે કેટલા લગ્ન છે બરાબર અથવા અન્ય કોઈ પણ સાંસ્કૃતિક પ્રસંગ છે આ છે તે છે એમાં કેટલો ખર્ચો થશે એ અંદાજ પ્રમાણે ચાલતા હોય છે એટલીસ્ટ છ મહિનાના ખર્ચ પ્રમાણે લોકો આગળ ચાલતા હોય છે તો એ પ્રમાણે પૈસા ની કરેલી હોય છે તો એ પૈસા મળી ગયા હવે આ પૈસા સરકારને મળી ગયા સરકારે જે કીધું એ પ્રમાણે ખર્ચો કર્યો છે કે નથી કર્યો અથવા કર્યો છે તો યોગ્ય રિઝલ્ટ આવ્યું કે નથી આવ્યું એની ચકાસણી કોણ કરે તો એની ચકાસણી કરે કાગ કાગવાળો ટોપિક આપણે જોવાનો બાકી છે આપણે સંસદીય કાર્યવાહી આખી પતી જશે બરાબર સંસદીય કાર્યવાહી પતી જશે આપણે અત્યારે સંઘ જોઈએ છીએ બરાબર કેન્દ્ર જોઈએ છીએ પછી આપણે રાજ્ય જોઈશું રાજ્ય જોશું રાજ્ય કાર્યપ્રણાલી પૂરી થઈ જશે પછી આપણે કાગ જોઈશું કાગની અંદર આપણે કાગનું કામ શું છે તો સરકારે બરાબર ખર્ચ કર્યો કે નહીં એ કાગ એના રિપોર્ટ બનાવશે બરાબર રિપોર્ટ બનાવશે કે ભાઈ સરકારે પૈસા માગ્યા હતા કેટલા સરકારે પૈસા ખર્ચા ક્યાં કર્યા છે કેવા અનુસાર કર્યા છે યોગ્ય કર્યા કે નથી કર્યા એ બધું રિપોર્ટમાં લખી દેશે એ રિપોર્ટ મોકલશે પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ રજૂ કરાવશે સંસદમાં અને જેવું સંસદમાં રજૂ કરાવશે જાહેર હિસાબ સમિતિને મોકલી જાહેર હિસાબ સમિતિ હશે બરાબર એ શું કરશે એને પરફેક્ટલી ચેક કરશે કાગે એ ચેક કરી છે પછી જે પબ્લિક એકાઉન્ટ કમિટી હશે એ પણ ચેક કરશે બરાબર અને પછી એ રજૂ કરશે એ રજૂ કરશે એની જે પણ બાબતે જોગવાઈ કરશે એ સૌથી વધારે અગત્યની હશે મંત્રી પરિષદના કોઈ પણ સભ્ય આ સમિતિમાં સભ્ય બની શકતા નથી આ સમિતિને જે અંદર સમિતિ છે બરાબર એની જોડિયા બહેન કહેવાય છે કામકાજ અંદર સમિતિનું આ આપણું સેમ જ રહેશે બહાર પછીની છે એટલે આપણે જોશું બંનેને જોડિયા બહેન કહેવાય છે યાદ રાખો જાહેર હિસાબ અને અંદાજ સમિતિ બરાબર બંનેને જોડિયા બહેનો કહેવાય છે બંનેનું પૂરક કામ છે વિરોધ પક્ષના નેતા હશે એટલે ખાસ આની અંદર ચેકિંગ થશે બરાબર ખાસ આની અંદર ચેકિંગ થશે અને આની અંદર ઘણા બધા અગત્યના જે સ્કેમ હોય છે બરાબર એના પડદા થતા હોય છે તો સૌથી વધારે મોસ્ટ એમપી છે જાહેર હિસાબ સમિતિ બરાબર અને આની અંદર હવે સમિતિનું કામ જોયું દરેક સમિતિ નામ વાઇઝ હું તમને કામ જણાવી દઉં કોમનલી જે તમારી બેઝિક સમજ માટે જરૂરી છે એમપી એમપી જે બનશે બરાબર બની શકે એક ખેડૂત હોય એક સમાજ સેવી હોય એને ઇકોનોમીનું નોલેજ ના હોય ઇકોનોમી મતલબ આર્થિક જાણકારી ના હોય બની શકે બની શકે ને એક સમાજસેવી વ્યક્તિ હોય એને સમાજની ભલાઈ કઈ રીતે કરવી એની જાણકારી હોય બરાબર એટલા માટે તે ભલાઈ કરતો હોય એને આર્થિક સમાજ ના હોય એને કોઈ અગત્યની એવી બાબત અગત્યની બાબત મતલબમાં એવું કોઈ કાર્ય જે પાર્લામેન્ટ કરતું હોય અત્યારે જ આપણે વાત કરીએ તો સર્વરના સર્વર બનાવે સરકાર અથવા સરકાર પોતાની કોઈ ટેલિકોમ જે બીએસએનએલ છે જે બીજી નવી બનાવે અથવા અન્ય કોઈ સેવા લાવે તો આનું બધું જાણકારી ના હોય કોને સંસદ સભ્ય નહીં બરાબર કારણ કે એ અભણ હોઈ શકે છે અંગૂઠાચાપ હોઈ શકે છે બરાબર એના કાર્ય ઉપર આપણે કોઈ સવાલ નથી ઉઠાવતા એ સમાજ સેવી બહુ સારો છે પણ એને કોઈ પર્ટીક્યુલર નું નોલેજ ના હોય આર્થિક નોલેજ ના હોય આવું બની શકે તો અહીંયા જે રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો એ રિપોર્ટ બરાબર છે કે નહીં એમાં કંઈ ખામી નથી એને ખબર કઈ રીતે પડશે તો આ જે સમિતિઓ હશે બરાબર સમિતિની રચના જે રીતે કરવામાં આવશે એમાં એક્સપર્ટ હશે અને નોન એક્સપર્ટ હશે બધા ભેગા થઈને કામ કરશે એટલે એક્સપર્ટ હશે એ બરાબર કામ કરશે બરાબર બધી ઇન્ફોર્મેશન અને એને શીખવશે એક પ્રકારનું ટ્રેનિંગ સેન્ટર એ હોય છે એમપી માટે આ બધી જાણકારી કોને નહીં હોય તો જે નવા એમપી બનીને આવ્યા હશે સંસદમાં પહેલી વખત એને નહીં હોય જે પહેલેથી આવતા હશે કન્ટિન્યુઅસ હશે બરાબર પેલા માની લોકસભામાં આવતા હોય પછી ઉંમર થઈ ગઈ પછી રાજ્યસભામાં આવતા હોય બરાબર એ લોકો પીઢારું થઈ ગયેલું એ લોકોને બધી જાણકારી ધીરે ધીરે થઈ ગઈ હશે કારણ કે કામ કામને શીખવે પણ જે નવા છે એને ટ્રેનિંગ મળી રહી એને જાણકારી મળી રહી ભલે એને એજ્યુકેશન નથી લીધું પણ એને લોકો શીખવે એના માટે આવી કમિટી રચના કરે કમિટીમાં બે પ્રકારના લોકો આવે એક આવે જે પૂર્ણ જાણકાર હશે બરાબર અથવા વિશેષજ્ઞ હશે અને એક એવા હશે જે નહીં તો તમે પણ આ વસ્તુ સમજો માનો કોઈ કામ છે તમને નથી આવડતું તમે એ જે કામ કરે છે વ્યક્તિ સાથે રહેશો બરાબર તો શું તમને આવડી જશે સેમ વસ્તુ અત્યારે હું આ વસ્તુ તમારી પાસે છે પણ તમને ખ્યાલ નથી તો હું તમને શું કરું છું શીખવી રહ્યો છું તમે શીખી જશો તો આ વસ્તુ તમે પણ બીજાને શીખવી શકશો આમાં કોઈ રોકેટ સાયન્સ નથી ખાલી સમજ હોવી જરૂરી છે તો આ રીતે સમિતિઓની રચના થતી હોય છે સમિતિની રચના થવાનું કારણ ખ્યાલ આવી ગયું કે ભાઈ સંસદમાં જે વ્યક્તિ જાય છે બરાબર બની શકે એને કોઈ સેક્ટરનું નોલેજ ના હોય બરાબર એ કોઈ એક્સપર્ટ ના હોય પણ એને કાર્ય કરવાનું છે હવે એ જે કાર્ય કરવાનું છે કાર્યની તો હોવી પડે તેના માટે શું કરવામાં આવે એક્સપર્ટ કમિટી બનાવી હવે આ લોકો જે રિપોર્ટ પ્રસ્તુત કરશે એ બાકીના લોકો એ જાણી લેશે બરાબર તમે આમાં જોશો તો લોકસભા ને રાજ્યસભા થઈને બરાબર ખાલી મંત્રીઓને બાદ કરી દો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર તો બાકીના તમામ મંત્રીઓનો લગભગ વારો આવી જાય પાંચ વર્ષમાં એક એક વર્ષનો કાર્યકાળ બરાબર યાદ રાખજો કાર્યકાળ એક એક વર્ષનો હોય અને આની અંદર દરેકનું ઇલેક્શન થાય કોને કેમાં જવું છે એમાં ઇલેક્શન થાય અને એક વર્ષે ફરી જાય બરાબર અમુકમાં રિપીટ થઈ શકે છે અમુકમાં રિપીટ થઈ શકતા નથી એટલી લગભગ એક ટર્મ જે પૂરી કરી લેશે હશે ત્યાં સુધીની વાત અલગ એક ટર્મ પાંચ વર્ષની પૂરી થઈ જશે એમાં બધી કમિટીમાં એને લગભગ ચાન્સ મળી જશે અને મેક્સિમમ વસ્તુ શીખી જશે પછી વધારે સારી આવડત હશે તો ધીરે ધીરે થી બરાબર મંત્રી હશે માની લો મંત્રી લોકોના વોટથી બની જશે મંત્રી મતલબ સંસદ સભ્ય લોકોના વોટથી બની જશે ઇલેક્શન જીતીને પછી એની કેવી સમજદારી વાપરે છે ત્યાં એ આધારે એ કેબિનેટ મિનિસ્ટર સુધી જઈ શકે છે બરાબર ને પાત્રતાના આધારે ઘણી બધી વસ્તુ મેટર કરતી હોય છે તો અહીંયા ખાલી ખ્યાલ આવી ગયો સૌથી વધારે અગત્યની છે જાહેર હિસાબ સમિતિ જાહેર હિસાબ સમિતિનું મેઇન કામ શું છે કે ભાઈ જે પણ રિપોર્ટ કાગ પ્રસ્તુત કરશે સંસદની એને તરતે તરત પબ્લિક એકાઉન્ટ કમિટીને જાહેર હિસાબ કમિટીને મોકલી દેવાનું છે એને રિવ્યૂ કરશે રિવ્યૂ કરીને એ પોતે રિપોર્ટ પબ્લિશ કરશે કંઈ પણ ખામી બરાબર એક તો કાગેય જોયો હશે તમે જુઓ ડબલ વેરીફિકેશન છે બરાબર ડબલ વેરીફિકેશન છે એક તો સરકારના લોકોએ બરાબર એ તૈયાર કર્યું હશે બરાબર કારણ કે સરકારે જ ખર્ચ કર્યો હશે એ ખર્ચનો આખો રિપોર્ટ કાગે બનાવ્યો છે કાગે બરાબર ચેક કર્યો છે કાગે ચેક કર્યા બાદ કાગે રિપોર્ટ પબ્લિશ કર્યો છે કોન્ટ્રોર ઓડિટોરિયલ જનરલ બરાબર ઓડિટર જનરલ ફોર્મ એને પણ એક રિપોર્ટ પ્રસ્તુત કર્યો હશે અને પછી એને જાહેર હિસાબ સમિતિને મોકલવાનું બરાબર એ પણ એક રિપોર્ટ પ્રસ્તુત કરશે આવું કરવું જરૂરી શા માટે છે કારણ કે ટેક્સમાં જે પૈસા જાય છે લોકોના છે બરાબર એ લોકોના પૈસા સરકારે બરાબર વાપર્યા છે બરાબર એના ફાઈનલ ચેક માટે કે ભાઈ સરકારે જેટલા પણ બાબતોનો વાયદો કર્યો હતો અને જ્યાં પૈસા ખર્ચ કરવાની જોગવાઈ કરી હતી ત્યાં જ કરી છે આના આનાથી શું અને આ બધા જ સંસદ ને જવાબદારો દરેક સમિતિ અને સંસદ છે લોકોને જવાબદાર છે લોકશાહી છે ભારતની બરાબર ઉપર નીચે ના કરે એના માટે જરૂરી છે એના ઉપર લગામ લગાવી બરાબર ને ઘોડાની ગતિ વધારે છે પણ એના ઉપર બેસેલો અસવાડ એને કંટ્રોલ કરી શકે એના માટે એને લગામ લગાવવાનું તો આ પ્રકારની લગામો હોય છે જેનું ધ્યાન દરેક સરકારે રાખવાનું મતલબ પોતાની મન ઈચ્છા અનુસાર કોઈ વ્યક્તિ કામ કરતો નથી ભલે પોતે વડાપ્રધાન એવું અહીંયા કહેવાનું તાત્પર્ય સમજો એટલું બધું કંટ્રોલ છે હવામાં જરા કઈ ઉપર નીચે થાય બરાબર તરતે તરત વોટિંગ થશે નો કોન્ફિડન્સ મોશન આવશે બરાબર સરકાર પડી જશે એટલે દરેક વસ્તુનું ધ્યાન રાખીને સરકારે કામ કરવાની સરકાર ઉપર લગામ રહીને સરકાર ઉપર લગામ રહેવી જરૂરી છે તો જ એ લોકોના કલ્યાણને ભલા માટે કાર્ય કર્યા કરશે બરાબર નહીં તો આપણે સરકારીમાં કહીએ ને કે ભાઈ તમે કામ કરો કે ના કરો બેસી રહેશો તો પગાર મળશે એવું નથી હોતું કામનું લિસ્ટ કામનું બર્ડન એટલું હોય છે કે કામ કરવું પડે કારણ કે સરકારના નાણાકીય કાર્ય સાથે સંબંધિત છે મુખ્ય કાર્યોમાં વાર્ષિક અનુદાનની તપાસ કરવી બરાબર વાર્ષિક અનુદાન મતલબ બજેટની જ વાત ચાલે છે વધારાના અને પૂરક અનુદાનની માંગ કરે બરાબર તો એના ઉપર ચર્ચા કરવી અંદાજ સમિતિ એ ચર્ચા કરે મથાઈની ઓગણીસો પચાસમાં આનું ગઠન કરવામાં આવ્યું છે સૌથી મોટી સમિતિ છે 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 સભ્યો સભ્યો બધા લોકસભાના હોય બરાબર અને આના અધ્યક્ષ અધ્યક્ષ સરકારના જ સભ્યો હોય છે પેલામાં સરકારના સભ્ય નથી હોતા આમાં સરકારના સભ્યો હોય છે આખી ટીમ મતલબ આખે આખા સભ્યો લોકસભાના હશે બરાબર દરેક સમિતિના એક અધ્યક્ષ હશે બરાબર હવે અધ્યક્ષમાં અધ્યક્ષ જ્યાં પણ હોય કોમન કામ યાદ રાખવાનું આ સમિતિ મળી એટલે એનો એક અધ્યક્ષ હશે અધ્યક્ષ એટલે એ બધું કામ કરશે વોટિંગ કરાવશે બરાબર આમાં પણ ટાઈ થઈ તો કાસ્ટિંગ વોટ આવશે એ બધા કાર્ય સેમ છે અધ્યક્ષ હોવા જરૂરી છે કોઈ પણ જગ્યાએ મળ્યા મળ્યા બોસ કોણથી ખબર હોવી પડે એના કેવા અનુસાર કામ થશે તો આ સમિતિ અધ્યક્ષ સરકારના સભ્ય જ હોય છે લોકસભાના અધ્યક્ષ એને અધ્યક્ષ બનાવે છે અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમથી આનું ચયન થાય છે બરાબર મતલબ આની અંદર ઇલેક્શન થશે આની અંદર કોણ વ્યક્તિ સભ્ય બનશે એ પણ એનું પણ ઇલેક્શન થશે જો કે દરેક સમિતિમાં થાય છે ઓકે ઇલેક્શન થાય છે પણ ઔપચારિક હોય છે એટલું બધું ખાસ નથી હોતું કારણ કે જો ખાસ હોત તો તમને પહેલેથી ખબર હોત એટલું બધું ખાસ ઇલેક્શન હોત તો આપણે ઇલેક્શનના પોઈન્ટમાં જ ભણત સંસદીય અમુક સમિતિ મહત્વની હોય છે બરાબર એ સમિતિના સભ્યો હોવું પણ અગત્યનું છે અને સતત અર્ધસ્વતંત્ર સમિતિ કહેવાય છે ત્રીજું ગૃહ તરીકે ઓળખાય છે પૂછાઈ ગયેલું છે અંદાજ સમિતિ બરાબર લોકસભાના સભ્ય હશે ત્રીસ સભ્ય હશે સરકારના સભ્ય હશે અધ્યક્ષનું ચયન મતલબ અંદાજ સમિતિના અધ્યક્ષ નું ચયન લોકસભાના અધ્યક્ષ જ કરશે બરાબર અને ત્રીજું ગૃહ છે સૌથી વધારે અગત્યની બાબત છે અને વાર્ષિક અનુદાનની તપાસ કરીને વધારે અને પૂરક અનુદાન હોય બરાબર એના ઉપર ચર્ચા કરે અને પછી ફાઈનલાઈઝ કરે પછી ફાઈનલાઈઝ કરી દે અને પછી કામ આગળ વધે અંદાજ સમિતિ પછી છે જાહેર સાહસની સમિતિ જાહેર સાહસમાં તમારે અહીંયા યાદ રાખવાનું છે જે પબ્લિક અન્ડરટેકિંગ છે મતલબમાં પીએસયુ છે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ એમાં આપણે મેન નામ યાદ રાખજો એ છે સરકારી જેટલી પણ કંપનીઓ છે ઓએનજીસી તમે નામ સાંભળેલું હશે ઓલ ઇન્ડિયા અત્યારે રેલવે જે છે એ પેલા ખાલી સરકારી જ હતું હાલમાં પ્રાઇવેટ છે તો રેલવે આ બધા કહેવાય સરકારી એકમ જાહેર સાહસો બરાબર જેમાં સરકારે પૈસા રોક્યો એ એકમો કઈ રીતે કામ કરે છે એના માટેની આ સમિતિ છે આ સમિતિની રચના સૌપ્રથમ ઓગણીસો માં કૃષ્ણ મૈનાની ભલામણી કરવામાં આવી બાવીસ સભ્યો હોય છે પંદર લોકસભાના અને સાત રાજ્યસભાના કાર્યકાળ એક વર્ષ આ યાદ રાખજો સભ્ય કેટલા છે સમિતિમાં સભ્ય કેટલા છે લોકસભાના કેટલા છે રાજ્યસભાના કેટલા છે દરેકમાં જેટલી વસ્તુઓ અગત્યની છે બધી હાઇલાઇટ કરી લે છે હા આ સમિતિના અધ્યક્ષને પણ લોકસભાના અધ્યક્ષ છૂટ જાહેર સાહસ જેવા કે એર ઇન્ડિયા વીમા કંપની મતલબ ઇન્સ્યોરન્સ જાહેર જાહેર વીમા કંપની જેટલી પણ હોય પછી સરકારી એકમો સરકારી એકમોમાં મેં તમને બધી સરકારી એકમોની વાત કરી આ લોકોનું આ લોકો જે કાર્ય કરે છે એની અંદર ગમે કંપની હશે ઓએનજીસી હશે ઓ એનજીસીનું કામ શું છે તો ક્રૂડ ઓઇલ ક્રૂડ ઓઇલ હશે કરશે બરાબર પછી એને રિફાઈન્ડ કરશે એને વેચશે તો કંપનીને નફો થશે કંપનીને નફો થશે તો કંપનીને કેટલો નફો થયો બરાબર અથવા કંપનીનો ખર્ચ કેટલો ખર્ચ મતલબ જે કારીગરો કામ કરશે બધા ગવર્મેન્ટ એમ્પ્લોય ગણાશે બરાબર કેટલી આપી અને બીજા બેનિફિટ કેટલા કેટલો ખર્ચો થયો સરકારની આવક શું થશે એનું ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ તૈયાર થશે બરાબર એનું શું થશે ફાઈનાન્સીયલ સ્ટેટમેન્ટ તૈયાર થશે એ બરાબર છે કે એની તપાસ કાગઈ કરે છે એન્યુઅલી કાગઈ આ બધા એકમોની તપાસ કરશે જેટલું પણ લેનદેન થશે આપણે કંપનીની ભાષામાં કહીએ છીએ બેલેન્સ શીટ બેલેન્સ બેલેન્સ શીટ અગત્યનું છે શેર માર્કેટ વાળા તો બહુ ડરે બેલેન્સ શીટ સમજો તો આ બેલેન્સ શીટ તૈયાર થતી હોય છે આવક જાવકનો એક હિસાબ હિસાબ કિતાબ કે ભાઈ શું થયું આ તે બરાબર સરકારી છે એટલે આમાં સરકાર સરકાર આના માલિક સરકાર છે તો એનો મતલબ એવો નથી કે આમાં મનફાવે એમ કામ કરવાનું બરાબર એનું પણ ધ્યાન રાખવા માટેની વ્યવસ્થા કરેલી છે સરકારી કંપની હોય તો સરકારી કંપની અત્યારે બહુ સારું પરફોર્મ કરે છે ઘણી બધી સરકાર આપણે આમાં ઇકોનોમી ની અંદર ભણવાનું આવશે બરાબર રત્ન મહારત્ન બરાબર મિનિ રત્ન આ ટાઈપની સરકારી કંપની છે બરાબર લાર્જ કેપ મોટા ભાગની લાર્જ કેપો છે મેં તમને આ જે પણ વાત કરી બધી લાર્જ કેપ છે સરકારી કંપની લાર્જ કેપ છે બરાબર મતલબ એની મોનોપોલી છે ભારતમાં મતલબ પ્રાઇવેટ કંપની પણ આને ટેક ઓવર નથી કરી શકતી આટલી મોટી મોટી કંપનીઓ છે તો એ વસ્તુ સફળ ક્યારે બની હોય કે જયારે એની ઉપર દેખરેખ હોય એ બધી બાબતોનું ધ્યાન રાખવાનું તો એની જેટલી પણ આવક જાવક હોય એનું આ જાહેર સાહસ સમિતિ હોય એ ક્રિયાન્વયન કરે કાગે રિપોર્ટ પ્રસ્તુત કર્યો હોય એ રિપોર્ટની ફરીથી તપાસ કરે એ બધું બરાબર છે કે નહીં કારણ કે અહીંયા આ સરકારી કંપનીમાં જે પણ આવક આવશે બરાબર એ આવક સરકારને મળશે સરકારની રેવન્યુમાં આવશે બજેટની અંદર આ ચર્ચા આવશે કે જેટલી પણ સરકારી કંપની છે એમાં જે પણ પ્રોફિટ થાય બરાબર એ સરકારને જાય સરકાર ધારે તો પોતે રાખે અથવા આ કંપનીઓ લિસ્ટેડ હોય શેર માર્કેટમાં લિસ્ટેડ હોય તો એ પોતાના શેર હોલ્ડરને ડિવિડન્ડ સ્વરૂપે પ્રોફિટ વેચી દે ડિવિડન્ડ સ્વરૂપે પ્રોફિટ વેચી દે આ કંપની ખાડે ન જાય એ જ આપણા માટે સારું છે કારણ કે ખાડે જશે તો સરકાર ટેક્સમાંથી પૈસા એને ચૂકવશે કારણ કે સરકારી કંપની છે સરકારી કંપની છે તો ત્રણ સૌથી વધારે અગત્યની મહત્વની સમિતિ છે બરાબર ક્લાસ થ્રી મતલબ ક્લાસ વન ટુ અને યુપીએસસી સિવાયના બધા વિદ્યાર્થી માટે ત્રણ જાણવી જરૂરી છે સિવાયની જે સમિતિ હું તમને જણાવું છું સમિતિ જોઈશું એટલી બધી સમિતિ અન્ય વિદ્યાર્થીઓ ડિટેલમાં જોવાની છે તો મહિલા સશક્તિકરણ સમિતિ બરાબર વુમન એમ્પાવરમેન્ટ કમિટી ઓગણીસો સત્તાણુંમાં માં સમિતિની રચના કરવામાં આવી હતી રાષ્ટ્રીય મહિલા આયોગ બરાબર નેશનલ વુમન કમિશન બરાબર નેશનલ વુમન કમિશનના રિપોર્ટ પર વિચાર વિમર્શ કરશું હવે આ બધી જે વિચાર વિમર્શ વાળી સલાહ આપવા વાળી બરાબર આમાં આપણે જોશું એસસી એસટી બરાબર વુમન બરાબર વુમન અને અન્ય કોઈ પણ સમજ આ બધાનું કામ શું હોય કે ભાઈ ભારત દેશમાં ભારત દેશમાં મહિલાને શું સમસ્યા છે બરાબર એની સમસ્યા દૂર મહિલાની શું સમસ્યા છે એની સમસ્યા દૂર કઈ રીતે કરી શકાય છે દૂર કરવાના પ્રાવધાન આપણે શું કરવા જોઈએ જે પ્રાવધાન કર્યા હતા એમાં કોઈ હજી તૂટી રહી ગયું તો એમાં સુધાર કરવો બરાબર સુધાર કરીને નવા પ્રાવધાન હોય બરાબર એને લાગુ કરાવવા બધું કામ આ રીતની જે મહિલા સશક્તિકરણ સમિતિ એ રીતે કરશે કામ પૂછાશે નહીં એક ખાલી નામ પૂછાશે અને બેઝિક કામ મેં તમને કીધું એ રીતે નામ ઉપરથી જ કામ હશે પછી સભ્યો બરાબર તો ત્રીસ સભ્યો હશે વીસ લોકસભાના દસ રાજ્યસભાના બરાબર વીસ લોકસભાના દસ રાજ્યસભાના આવી જ એક અગત્યની જે છે એ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ બરાબર એસસી એસટી બંને છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બરાબર શોર્ટ ફોર્મમાં લખેલ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ સમિતિ તો અનુસૂચિત એસસી એસટી માટે લોકો એસટી એસી ના જે લોકો હોય બરાબર એના ભલા માટે જે પણ કાર્ય કરવા પડે હોય તો એ દરેક લોકોના ઉપયોગી થાય મદદરૂપ થાય એવા નિયમો બનાવવું બરાબર એને રક્ષણ આપું એને જરૂર લાગે તો કઈ ભથ્થા આપવા બરાબર એના સાંસ્કૃતિક સામાજિક અને અન્ય પણ આર્થિક શૈક્ષણિક જે પણ પ્રાવ કરવા પડે એના માટેની જોગવાઈઓ બરાબર અને એના માટે નિયમો બનાવવા અને એ નિયમોને લાગુ કરીને લાભ લોકો સુધી પહોંચાડવાનો આમાં ત્રીસ સભ્ય રહેશે બરાબર આમાં કેટલા સભ્ય રહેશે આમાં ત્રીસ સભ્ય રહેશે જે વીસ લોકસભા અને દસ રાજ્યસભાના કરશે હવે આપણે આની પેલા જોયું હતું જે અલગ અલગ સંસદીય બરાબર કોન્સ્ટિટ્યુશનલ બોડી કોન્સ્ટિટ્યુશનલ બોડી જે આવશે બરાબર એની અંદર આવશે નેશનલ કમિશન ફોર એસસી નેશનલ કમિશન ફોર એસટી નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ બરાબર આ બધા જે કમિશન હશે એને પણ આ ભલામણ કરે સમિતિ સંસદની અંદર આ બધા કમિશન અલગથી કામ કરે છે સંસદની બાર રહીને અને આ બધી જે કમિટી છે એ સંસદની અંદર કામ કરે છે બરાબર તો આ જોઈન્ટ કામ કરશે આ બધા શું કરશે વુમન નેશનલ વુમન કમિશન બરાબર તો આ જે મહિલા સશક્તિકરણ કમિટી છે વુમન એમ્પાવરમેન્ટ કમિટી એ બધા ભેગા થઈને કામ કરે છે કોર્ડિનેશન કરીને કામ કરે દરેકને લાભ પહોંચાડવા માટે થઈને એક્ઝામમાં કઈ રીતે તો સંસદીય સમિતિ કેટલી છે બરાબર એ લખો તો તમારે બધી સંસદીય સમિતિ લખવાની લાસ્ટમાં આપણે આખું ક્લાસિફિકેશન એ જોશું પછી એમાંથી કોઈ એક બરાબર જે શરૂઆતની આપણે ત્રણ જોઈએ અંદાજ સમિતિ લખો બરાબર જાહેર હિસાબ સમિતિ લખો અથવા બજેટ એસ્ટિમેશન વાળું કંઈ પણ તો કોઈ એક પૂછી લે અથવા ત્રણેય પૂછી લે અથવા સ્થાયી સમિતિ પૂછી લે અસ્થાયી સમિતિ પૂછી લે એના બેઝિક કાર્ય પૂછી લઈ બરાબર અથવા લોકો મેન્સની વાત કરું છું બરાબર તો તમને જે ક્વેશ્ચન પૂછશે એનો ઓપ્શન નીચે જ હશે બરાબર ચાર ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન હશે તો એના માટે તો આપણે આ થિયરી જોઈએ છીએ મેન્સમાં તમને બધી પૂછી લે સ્થાયી સંસદીય સમિતિ વિશે નોંધ લખો પછી એમાંથી કોઈ એક સંસદીય સમિતિ એક ભાગ બરાબર વર્ણ આવે કે બે તો એમાં તમે તમારી ઈચ્છા અનુસાર વર્ણવી શકશો ખાલી યાદ શું રાખવાનું છે કે જો આ વસ્તુ બરાબર અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ સમિતિ ફિલિમ્સમાં પૂછાણી એમાં કેટલા મેમ્બર હોય તો એ તમને યાદ રહેવું પડે નકલ લોચો પડશે સાચો જવાબ ટીક થશે નહીં પછી આવશે વિશેષ અધિકાર સમિતિ બરાબર તો આપણે જાણીએ છીએ સંસદ સભ્યો પાસે વિશેષ અધિકાર હોય છે બરાબર એ વિશેષ અધિકાર સમિતિ દ્વારા ક્રિયાન્વયન કરેલા હોય છે કોઈ પણ સંસદીય સભ્યના વિશેષ અધિકારનું ઉલ્લંઘન થાય વાયોલેશન થાય તો એની તપાસ કરશે બરાબર દોષી

તમારી સ્કૂલમાં છે કે નહીં મને નથી ખબર પણ મેં ઘણી બધી સ્કૂલોની વિઝિટ કરી છે એમાં આ રીતની સમિતિઓ રાખવામાં આવે છે બરાબર કે જેથી બાળકોને પહેલેથી ડિસિપ્લિન કરી શકાય બહુ સારી રીતે કામ કરે છે કોઈ વખત સમય મળશે તો આપણે એના ઉપર એક આખો ડિટેલ વિડીયો લેક્ચર બનાવશું ને યુટ્યુબ ઉપર પોસ્ટ કરશું એટલે બાકીની સ્કૂલો પણ આનું ધ્યાન હું અમુક સ્કૂલોને બહુ આના માટે સ્કૂલ પણ મોટી હોવી જરૂરી છે બરાબર મતલબ એમાં બાળકો વધારે હોવા જરૂરી છે તો આ બધી વસ્તુ પોસિબલ છે મોસ્ટ ઓફલી કેસમાં જે વધારે સંખ્યાવાળી સ્કૂલો હોય છે ત્યાં વસ્તુ મેં જોઈ છે બરાબર અને આને લાગુ કરવા વાળો જે વ્યક્તિ હશે મતલબ સ્કૂલની અંદર જો આપણે એનાલિસિસ કરવામાં આવે કે આ સ્કૂલની અંદર આવી સમિતિ બનાવવાનો વિચાર કોને આવ્યો તો હંમેશા જે આવી રીતે બરાબર સંસદ સાથે રાજનીતિ સાથે સ્પર્ધાત્મક પરીક્ષા સાથે કોઈ જોડાયેલા હોય ટ્રસ્ટી બરાબર અથવા શિક્ષકો તો એ લોકો વધારે ઇફેક્ટિવ બનાવવા માટે બાળકને પહેલેથી ડિસિપ્લિન બનાવવા માટે આ વસ્તુ લાગુ કરતા હોય છે કરવી જોઈએ બરાબર કારણ કે આપણે સભ્ય સમાજ બનાવવા માટે સૌથી પહેલા આપણે વ્યક્તિગત રીતે સભ્ય બનવું જરૂરી છે વ્યક્તિગત રીતે સભ્ય બનશું બરાબર તો આપણો સમાજ ઓટોમેટિકલી સભ્ય બની જશે ઘણી વખત કરપ્શન વાળામાં હું પણ કહું છું બરાબર સમાજમાં પૈસાનું જેટલું માન સન્માન વધશે એટલું કરપ્શન વધશે બરાબર તો આપણે એ માન સન્માન ની ઉપર રોકટોક લગાડવી જરૂરી છે બરાબર પૈસા જ બધું છે એ વિચાર યોગ્ય નથી આવું આપણે દરેક લોકોને જાણ કરવી જોશે તો કદાચ બની શકે કારણ કે કરપ્શન જે છે ને ભ્રષ્ટાચાર એક સામાજિક દૂષણ છે સામાજિક દૂષણ વ્યક્તિ કરે છે બરાબર વ્યક્તિ કરે છે એને નિયમથી આપણે કોઈ દિવસ દૂર કરી શકતા નથી ભલે એન્ટી કરપ્શન બ્યુરો હોય કે અન્ય લોકપાલ હોય લોકાયુક્ત હોય કોઈ પણ હોય જે વ્યક્તિ પોતાની મહેનત થી કરપ્શન કરતો હોય ને એને કોઈ રોકી શકતું નથી અને એક વસ્તુ છે ઈચ્છાશક્તિ કે લોકો જ્યાં મહેનત કરશે અને ત્યાં લાભ મળશે તો એ ટાઈપ તો વિશેષ અધિકારો આપવા બરાબર બનાવવા અને એનું કોઈ ઉલ્લંઘન કરે તો એની તપાસ કરવી અને તપાસ કર્યા બાદ જો દોષી સાબિત થાય તો આપણે એને સજા કરવી લાસ્ટલી આપણે કરંટ અફેરમાં બરાબર મોહિયા મોહિત્યાનો જે કેસ છે એ પણ આપણે સ્ટડી કરશું બરાબર જે કમિટીને આપવામાં આવે છે કમિટી એને દોષી સાબિત કરી હતી એટલે એને એનું સભાસદ સભાસદ પદ જે છે એ ખાલી કરવામાં આવ્યું છે આ રીતના જે ઇન્સિડન્ટ હશે જે સંસદમાંથી હશે એ આપણને પૂછાશે અહીંયા સુધી ખ્યાલ આવે છે દરેકે દરેક સંસદીય સમિતિ સમિતિનું નામ સમિતિનું નામ સમિતિનું કાર્ય બરાબર કોઈ સ્પેશિયલ જોગવાઈ ક્યારથી શરૂ થઈ કોને ભલામણ કરીએ સભ્યોની કુલ સંખ્યા લોકસભાના કેટલા રાજ્યસભાના કેટલા મતલબ આમાં પ્રેક્ટિસ કરવી પડશે પ્રેક્ટિસમાં તમે શું કરી શકો છો તો એક લિસ્ટ બનાવી શકો છો બરાબર સૌથી વધારે તો સ્થાયી સમિતિ જ છે અસ્થાયી અલગથી તમે બનાવશો ચાલશે સ્થાયી સમિતિ એમાં નામ બરાબર એનું નામ પછી એના મેમ્બરની કુલ સંખ્યા લોકસભા કેટલા રાજ્યસભા કેટલા અને એના મુખ્ય મુખ્ય કાર્ય બરાબર એના મુખ્ય મુખ્ય કાર્ય આ રીતે તમે એક લિસ્ટ બનાવી શકો છો એ લિસ્ટ તમે તમારી નોટિસ બોર્ડ ઉપર લગાડીને ડેલી વાઇઝ નોટિસ બોર્ડ અથવા દિવાલ ઉપર લગાવીને તમે શું કરી શકો છો ડેલી એને ઓબ્ઝર્વ કરી શકો છો આમાં ક્વેશ્ચન ક્યારેક ક્યારેક પૂછાય છે મતલબ છેલ્લા દસ વર્ષની વાત કરું તો એક કે બે વાર આમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે પણ તમે આ વસ્તુ છોડી ના દો વચ્ચે કેવું થાય યુપીએસસી કોઈ ટોપિકમાંથી ન પૂછે ને તો વ્યક્તિ એ ટોપિકને સાઈડ કરવા લાગે બરાબર એટલે હમણાં ડિપાર્ટમેન્ટ સ્ટેન્ડિંગ કમિટી છે એ પૂછી લીધી હતી યુપીએસસી એ બરાબર એટલે એને ખબર જ હોય કે કયા વિદ્યાર્થી કયો ટોપિક સાઈડ કરશે બરાબર પછી એ એ ટોપિક માંથી જ ક્વેશ્ચન આવશે પછી આવશે યાચિકા અરજી સમિતિ અરજી સમિતિ બરાબર પિટિશન કમિટી પિટિશન કમિટી પિટિશન મતલબ અરજી કરવામાં આવશે સંસદીય ખરડામાં કઈ કંઈ પણ જોગવાઈને લઈને તપાસ સમિતિને યાચિકા કરવામાં આવશે હવે જો આમાંથી અમુક સમિતિ એવી છે જેનું કાર્ય કર્યા જ કરશે અને અમુક સમિતિ એવી છે જેને કાર્ય સોંપવું પડશે અમુક સમિતિ એવી છે એનું કાર્ય જ એવું હશે કે એ કાર્યના પાર્ટ તરીકે આવી જશે બાકી મેં તમને જેમ કીધું એ રીતે શું કે આ યાચિકા સમિતિ છે પિટિશન સમિતિ તો એને જયારે કઈ કામ આપવામાં આવશે ત્યારે કરશે એ ઓટો વર્ક નથી મતલબ એનું કામ સતત ચાલુ નહીં રહે બરાબર સતત કામ ચાલુ હશે નહીં એને કામ આપવામાં આવશે હાલાકી જરૂર નથી બરાબર પણ ઘણી વખત કેવું થાય છે કે વિદ્યાર્થી કમ્પેરિઝન કરે બરાબર યુટ્યુબ ની અંદર ઘણી બધી અમુક વસ્તુ વગર કામની ભણાવવામાં આવતી હોય છે બરાબર આપણે ના નથી પાડતા ભલે ભણાવે બહુ સારી વાત છે જાણકારી છે તો જાણકારીનો પ્રચાર કરવો જરૂર છે પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્સ નથી બરાબર મેં તમને એટલી બધી સમિતિ કીધી એમાંથી બધી સમિતિ લિસ્ટ વાઈઝ ઇમ્પોર્ટન્સ નથી કે આપણે બધી લિસ્ટ વાઈઝ ભણીએ જે અગત્યની છે જોવું તમને જાણકારી એવું જરૂરી છે કારણ કે આપણે એટલી ઇન્ફોર્મેશન સૌથી પહેલા તૈયાર કરવાની છે પછી તમે એ ઇન્ફોર્મેશન તૈયાર કરો જે નથી પૂછાતી બરાબર નહીં તો તમારો બધો ટાઈમ વેસ્ટ થશે એવી ટોપિક ઉપર જે નથી તો યાચિકા સમિતિ આ જેટલી અગત્યની સમિતિ છે એની ચર્ચા અહીંયા છે સ્થાયી સમિતિની નેક્સ્ટ લેક્ચરમાં આપણે અસ્થાયી સમિતિ જોશું પચીસ સભ્યો હોય બરાબર પંદર લોકસભા અને દસ રાજ્યસભાના મેમ્બરો આગળ વધીએ કોઈ ડાઉટ છે અહીંયા સુધી પછી આવશે આચરણ સમિતિ બરાબર આચરણ સમિતિ આચરણ સમિતિ મતલબમાં તમારે વર્તન કેવું કરવાનું છે સંસદની અંદર લોકસભા તો લોકસભા રાજ્યસભા તો રાજ્યસભા તો આનું ગઠન સૌથી પેલા રાજ્યસભામાં ઓગણીસો સત્તાણું મતલબ આના માટે એક નિયમ બનાવી હતી કે તમે સભ્યો હો તો તમારે શું કરવાનું ફરજો નહીં છે બરાબર કે આનું પાલન કરવાનું પાલન નહીં કરો તો સજા થશે સજા કોણ આપે પ્રિસાઇડિંગ ઓફિસર રાજ્યસભા હશે તો ચેરમેન આપશે લોકસભા હશે તો સ્પીકર આવશે મતલબ એક શિસ્તનું પાલન કરવું પડશે બરાબર એક શિસ્ત નું પાલન કરવું પડશે મતલબ તમારી પાસે શિક્ષણ નથી તમે અનએજ્યુકેટેડ છો ચાલશે બરાબર પણ તમે અશિસ્ત છો તો નહીં બરાબર તમારે શિસ્તમાં રહેવું પડે મતલબ તમે પાન માવો ખાતા હો બરાબર જેમ રસ્તામાં થૂકતા હોય એ રીતે સંસદમાં ન ચાલી શકે સંસદની ગરિમાનું તમારે ધ્યાન રાખવું પડે તમારે ધૂમ્રપાન ન કરીએ આમ કરતા હો નોર્મલી પછી મદિરા પાન નો કરીએ કઈ આ બધા નિયમો બનાવવા જરૂરી છે હવે આપણે આ નિયમો બનાવવાની જરૂર શા માટે પડી કારણ કે કંઈક ને કંઈક આનું જે ડિસિપ્લિન હશે ડેકોરેન્ડમ હશે એનું વાયોલેશન થતું હશે હાલાકી આટલી જ બધી અગત્યની હોત તો શરૂઆતથી શરૂઆતથી નથી બનાવી પાછળથી બનાવી છે બરાબર એટલે કાયદાનું મંદિર છે કોણ સંસદ આ ખાસ યાદ રાખજો બરાબર સંસદ છે કાયદાનું મંદિર છે લોકશાહીનું મંદિર છે ત્યાં લોકશાહી જીવીએ છે એને જીવતી રાખવાની છે મરવા નથી દેવાની તો એના માટે ત્યાં જે વ્યક્તિઓ કાર્ય કરે છે એ ડિસિપ્લિન શિસ્ત વાળા હોવા જરૂરી છે તો આચરણ સમિતિ જે છે બરાબર રાજ્યસભામાં ઓગણીસો સત્તાણુંમાં એની રચના કરવામાં આવી હતી અને લોકસભામાં બે હજારની સાલમાં એની રચના કરવામાં આવી હતી જે નિયમો બનાવે બરાબર નિયમોનું પાલન એ કરાવે અને પાલન ના કરે તો સજાના જે પ્રાવધાન હોય બરાબર એ મતલબમાં પછી અધ્યક્ષ નક્કી કરશે કે ભાઈ ન્યાય સંગત ન્યાય સંગત મતલબ અગત્યની કાયમી સમિતિ આ છે હવે આની પછી જે જોવા છે એ જોવા છે અસ્થાયી બરાબર અસ્થાયી સમિતિ અહીંયા આપણે લેક્ચર ને હાલમાં વિરામ આપીએ છે અહીંયા કોઈ ડાઉટ હોય તો જણાવો બરાબર નહીં તો લેક્ચરને વિરામ આપીએ બધી માહિતી તમને બુકમાં આપેલી છે બુકમાં ટેબલ વાઇઝ ઇન્ફોર્મેશન આપેલી છે બરાબર ટેબલ વાઇઝ એ તમે જોઈએ અગત્યની બાબત છે ખાલી હાઇલાઇટ હાઇલાઇટ કરવાની છે 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 અહીંયા તમને જે ભણાવ્યું એ જ કરી નોટ્સ વાળામાં તો બધાને ડાઉટ ક્લિયર છે ને નોટ્સ બનાવી ન બનાવું એની માહિતી આપણે ઓલરેડી યુટ્યુબ ઉપર મૂકેલી છે જેની બુક્સ હોય એની નોટ્સ નથી બનાવવું અમુક એવી બાબત જે મેં તમને નવું કીધું હમણાં આપણે જોશું લાસ્ટલી બરાબર હું તમને કેસ સ્ટડી કરંટ અફેર વાળી જણાવી એ ની અંદર નથી તો એ માત્ર લખવાની એની પણ હું જાણકારી તમને આપી દઈશ કોઈ ડાઉટ હોય તો પેલા કમેન્ટ કરો નહીં તો લેક્ચર ને વિરામ આપું જઈએ વંદે માત્ર